वेन्यू वन छे, वेन्यू वन पर अत्यारे भगत साहेब आपणी साथे छे मंच ऊपर अने एमनी साथेनी वातो आपणे सांभळीशुं। वेन्यू टू पर ट्विंकल ट्विंकल लिटिल वार्ता उदयन ठक्कर, भार्गव जोशी अने कृष्ण दवे छे अने वेन्यू थ्री पर हिंदी सेशननी शुरुआत थवा जई रही छे। प्रोफेसर सुल्तान अहमद, रामशंकर त्रिपाठी अने रेखा शर्मा, बॉलीवुडनी बहार पण हिंदी, जो हिंदी भाषाना शौखीन हो तो तमे चोक्कस ए सेशन ने पण अटेंड करी शको एम छो। अपनी साथे निरंजन भगत, कविता ने कान थी वंचावता भगत साहेब गुजराती साहित्यना अनोखा सर्जक छे। मूळ अंग्रेजीना प्राध्यापक तरीके अमदावादी विविध कॉलेज में शिक्षण कार्य आपनार भगत साहेबनी गुजराती साहित्य में एक कवि अने विवेचक तरीके नी ओळख छे। छंदो लय, किन्नरी, अल्पविराम तेमना कव्य काव्य संग्रह छे। उपरांत नाना लालनी उर्मी कविता, मीराबाई कविता कान थी वाँचो, एलियट जेवा परिचय पुस्तकों पण एमणे आप्या छे। तेमना साहित्य प्रदान माटे तेमने कुमार चंद्रक, नर्मद चंद्रक अने रंजित राम सुवर्ण चंद्रक द्वारा सम्मानित करवामां आव्या छे। भगत साहेब साथेनी वातचीत ए साहित्यना सत्संग जेवी छे एवं माननारा अमे सौ गुजरात लिटरेचर फेस्टिवल तरफथी एमनो खूब खूब आभार मानीए छीए कि तेओ अमारुं आमंत्रण स्वीकार्युं अने आजे आपणी साथे छे। अमारा बीजा आयोजक राजेन्द्र भाई पटेल साथेनी एमनी वातो हुं अहींया शरू करवा माटे छे। એટલે હું બને એટલો એ સંવાદમાં બને એટલો ઓછો રહીશ। સાહેબનો પરિચય આપવા માટે મારે શું કહેવું એ હું મથામણ કરતો હતો। આપણે શું એમને જાણીએ છીએ ભગત સાહેબ, પણ હમણાં સાહેબ આવતા હતા ત્યારનો એક પ્રસંગ હું તમને કહું અને એનાથી ખબર પડશે કે ભગત સાહેબ કોણ છે। સાહેબ ગાડીમાંથી ઉતર્યા અને આ લાકડી હમણાંથી સાથે જોડે રાખે છે, એ બહુ ઓછું વાપરે તો ચાલે ને આને અધર જ રાખે। એટલે કોઈક મિત્રને થયું કે હું સહાય કરું એટલે કે ના કે હું લાકડીને ચલાવું છું। ધીસ ઇઝ ધ ભગત સાહેબ, આ ભગત સાહેબ છે આપણા ખૂબ સાહિત્યકારો અને સમાજે જેને ખૂબ હૃદયથી ચાહ્યા છે, જેમ સાહેબ કવિતાને ચાહે છે એમ સમાજે એમને ચાહ્યા છે કવિતાની જેમ। અને આપણું સૌનું સૌભાગ્ય છે કે આપણી વચ્ચે સાહેબ અત્યારે સમય ફાળવીને આવ્યા છે। 90 વર્ષ 1926માં એમનો જન્મ અને 90 વર્ષે પણ આ લાકડીને ચલાવનાર કવિ આપણી વચ્ચે છે એ આપણા માટે સૌભાગ્યની વાત છે। સાહેબને વિનંતી કરું કે સાહેબને મેં પૂછ્યું આપણે કેવી ડિઝાઇન રાખ્યું કે બધા જોઈએ પછી નક્કી કરીએ, એટલે આ સાહેબ કાવ્ય પઠનથી શરૂ કરશે પણ તું આપ સૌ તૈયાર રહેજો, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય સાહેબને પૂછીશું, એક સંવાદ કરીશું અને જરૂર પડે તો હું વચ્ચે આવીશ, જરૂર પડે તો હું ખાલી એક પરિચ્છેદ વાંચીશ વચ્ચે એકવાર કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં કે 21મી સદીના આરે 2001માં કવિ નિરંજન ભગત શું કહે છે એના વિશે હું એક પરિચ્છેદ માત્ર વાંચીશ અને ત્યારબાદ આપણે સૌ સંવાદ કરીશું। તો હું ભગત સાહેબને વિનંતી કરું કે આપના શબ્દોથી અમને ન્યાલ કરો। મુરબ્બી અને મિત્રો, હું મને સાંભળવા આવ્યો છું, કેમ તમે મને સાંભળવા આવ્યા છો? હવે મારે શું સંભળાવવાનું છે તમારે નક્કી કરવાનું છે, પઠન કરવું પહેલા કે વાર્તાલાપ કરવું? પઠન કરવું પહેલા? પઠન મન ક્યાં આ છો એટલે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે, છેક છાયા સમો તે છતાં કેટલો ભાર છે, મેઘ પર મેઘના ડોલતા ડુંગરા તે છતાં શાંત છે કેટલા સ્પંદનો,
અંતરે આસુના કઈ જરા તે છતાં મૌન છે કેટલા ક્રંદનો જોયું મેં આજ આષાઢના ગગનને કે પછી માહરા ગગનચા મનને હરી ગયો હરિવાર મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો અબુધ અંતરની હું નારી હું શું જાણું પ્રી હું શું જાણું કામણગારી હોય પ્રીતની રી એ તો નિજ અસ્કરથી મુજ કંઠે વર મારા રે ધરી ગયો સપના માય જેના દીઠું એ જાગીને જોવું રે આતે સુખ છે કે દુઃખ મીઠું ના સમજું તોય સહેવાતું એવું કંઈ એ કરી ગયો હરિવર મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને હરી ગયો પારે વાહ હા સાહેબ તમે થોડીક આ કાવ્યની ભૂમિકા બાંધીને સહેજ વાત કરશો તો મજા આવશે. એક લેખક મેલનની સંસ્થા હતી, અલ્પજીવી હતી, તો દયારામની તિથિ ઉજવવા માટે અમે સૌ ડભોઈ ગયા હતા. 100-150 લેખો હતા, ઉમાશંકર હતા, મળ્યા હતા, મનસુખલાલ ઝવેરી હતા, ગુલાબદાસ હતા, અને ઉમાશંકરના પ્રમુખ પદે કાવ્ય પઠન કરવાનું હતું ત્યાં નર્મદાના તટ પર, ઓવારા પર. તો એ સમયે મારે દયારામના કાવ્યો વાંચવાના થયા. એક મહિનો લાગ્યો. એ સમય મારે રેડિયો પર વાર્તાલાપ પણ આપવાનો હતો, પ્રેમનો કવિ દયારામ. એટલે એના જુસ્સામાં ને જુસ્સામાં મારાથી 3-4 કાવ્યો લખાઈ ગયા. તો એમાંનું આ એક કાવ્ય હતું જે મેં વાંચ્યું, તે હરિવર મુજને હરી ગયો. અને પેલું જે મન કાવ્ય વાંચ્યું એ લગભગ નરસિંહ મહેતાથી વિરુદ્ધમાં છે. એમનો જ છંદ છે ઝૂલણા, પણ ઘોર અંધકારનું કાવ્ય છે. એમાં કોઈ પ્રકાશ નથી, કોઈ તેજ નથી. ક્યાં આછો હે તે એક છંદ ઝૂલણા છે, પણ ખંડિત ઝૂલણ છે. ક્યાં આ છો હે તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે, છે એક છાયા સમો તે છતાં કેટલો ભાર છે. મેઘ પર મેઘના ડોલતા ડુંગરા તે છતાં શાંત છે કેટલા સ્પંદનો, અંતરે આંસુના કઈ જરા તે છતાં મૌન છે કેટલા ક્રંદનો. જોયું મેં આજ આષાઢના ગગનને કે પછી માહરા ગહનશા મનને. આ એક કાવ્ય પારેવા છે. હું મુંબઈમાં ભણતો હતો 46-48, અને મુંબઈની વર્ષા તો ઘનઘોર હોય, અમદાવાદની વર્ષા તો સાવરબાદ જેવી હોય છે. પણ ત્યાં તમે કાળા ભમર વાદળા હોય, હું જયારે હતો ત્યારે 3 દિવસ સુધી વરસાદ બંધ રહ્યો હતો. ટાટા હાઈડ્રોનું પાવર પણ જતો રહ્યો હતો. ટાઈમ્સનું એડિશન બહાર પડી નહોતી. તો ત્યાં માળાઓ હોય છે, એના છાપરા ઉપર નળિયા હોય છે, એની નીચે પારેવા આવીને ભરાઈ ગયા હતા. આમ તો પારેવા વારંવાર ઉગતા હોય છે, બહુ ઊંચે નથી ઉગતા, પણ વારંવાર ઉગતા હોય છે. પણ એ લપાઈને બેસી રહેલા, અને મેં જોયું તો મને કાવ્ય સૂઝેલું ત્યાં છે પારેવા. ઝૂકી ઝૂકી હાથથી સારા, ઝીકાતી આષાઢ ધારા, ઝીલે છે નેહતી એને ઘરના નેવા, નીચે એક નીડમાં હાફે નમના ને નિર્દોષ પારેવા. જ્યારે જૂતે આપથી સારા, ઝીંકાતી આષાઢ ધારા, જલ ભીંજેલી શિથિલ પાખો
શીત સમીરે કેટલું ધ્રુજે, જાણે કોઈ દીપક બુજે એમ એ રાતા રંગની આંખો પરે વળી વળી પોપચા ઢળે, ડોલતી એવી ડોકનો એસો ગર્વ ઘડે. ક્યારે એમની કશી ના હલચલ, એવું શું સાકડું લાગે સ્થળ, સમાવે એવું તો છે નીડ, પીસે છે તોય શી એવી ભીડ, નાનેરું નીડ છે તોય પાક પસારી સહેલનારાનું, વારે વારે ટેલનારાનું મન કેમે માનતું નથી, આખા એ આભને લાવી મેલવું શેમાં, નાનેરું નીડ છે એમાં, એની આ વેદના એ શું જાણતું નથી, એથી એના દુઃખને નથી ક્યારે હારા, ઝીકાતી જોરથી જ્યારે આશાર ધારા, ઝૂકી ઝૂકી આપતી સારા. આ બીજું ગીત દયારામ પ્રેરિત. સાંભળું તારો સૂર સાંભળ્યા એટલો રહેજે દૂર, ગોપી ને ગોપની વચ્ચે ભલે તું રાસના ખેલે, વનને વિજન તું મારે અંબુડલે ભલે કદમ ના મેલે, તારી તે મોરને સૂર મોરલી ને સૂર મેં તો મેલ્યું છે મારું ઊર, સુરની સંખાત સંગાથ મારા શ્રમણાનો સારને સઘળો સંસાર મેં તો બાંધ્યો, એમાં તો મુજીને શું શક્તિ એ પાર રે, એવો કો સુર રોક લાજો, હવે જશે મથુરા પૂર થશે તું કંસથી એ ક્રૂર, સાંભળું તારો સુર સાંભળ્યા એટલો રહેજે દૂર. કાવ્યો સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે, વ્યાપી જતું ઝેર તરત નસે નસે, નીલા ચકામાં નીલા ત્વચામાં ફૂટતા ચકામાં, કાવ્યો કહ્યા જે જનવાયકામાં. કવિ લાગ્યું હવે તો મૃત, લઈ સ્મશાને ગયા ચિતાની પર ચડાવ્યો ને આગ મેલી, સહસા જ જાગ્યો વંટોળ્યો, ડાઘુ ડાઘુ થયા અલોપ, બેઠો થઈ એ ક્ષણમાં જ માનવી, પાછો કર્યો આ જગમાં હતો કવિ. તડકો તક તક તો આ તડકો, ચારે કોર જુઓ ને કેવી ચગદઈ રહી છે સરકો, કહો ચરણ ક્યાં ચાલે, એને એક ન રાખ્યો રસ્તો, ઘણું હલાવા હવા મથે પણ તસું એ ના ચસ્તો, સાવ અડીખમ પડ્યો કશે જરીક, સાવ અડીખમ પડ્યો કશે જરીક તો જા અડકો, જિદ્દી જનનું મન પણ જેની પાસે લાગે હળવું, વૈદેહી ના ધનુષ્યને પણ રામ કને તો ચડવું, ગીરી ગોવર્ધનને પણ ટચલી આંગળી ઉપર ઢળવું, પણ આને ઓગાડી દેવા કોણ મેલશે ભડકો. એક અનુવાદ છે ગુંથેના કાવ્યનો, હાઉસમાં આવે છે, અત્યંત સુંદર ગીત છે, અત્યંત સુંદર કાવ્ય છે, અને એને બીથોવને એને સંગીતમાં ઢાળ્યું હતું, એનો જ્યારે દ્વી શતાબ્દી હતી ગુંથેની ત્યારે મેં એનો અનુવાદ કરેલો, બચુભાઈ કુમાર માટે મારી પાસે લેખ માગ્યો હતો, મેં લખ્યો હતો એના જીવન વિશે કવન વિશે, એમાં આનો એનો એક કાવ્યનો અનુવાદ મેં મૂક્યો હતો, એ મને બહુ જ ગમે છે એટલે હું જ્યાં ત્યાં વાંચું છું, આશા રાખું કે તમને ગમશે. પહેલા અંગ્રેજી વાંચું, જર્મન તો મને આવડતું નથી.
all is still on the hill. એની ભૂમિકા જીવનમાં છે ગોઈતેના, કે યુવાન હતા જયારે ગોઈતે ત્યારે એક ટેકરી ઉપર ગયા હતા જીકલહેમની, ને એક ખંડમાં રહેતા હતા એની બારીમાં એમને એક કાવ્ય લખ્યું, ત્યાં કાવ્ય. પછી વર્ષો પછી જીવનના અંતે પણ એ જ ટેકરી પર ગયા હતા અને એ જ કાવ્ય એમણે પોતે એનું સ્મરણ કરીને વાંચ્યું હતું. એ આ કાવ્ય છે. આ શૃંગનો પ્રાંત કશો, ઓલ ઇઝ સ્કિલ ઓન ધ હિલ. In the trees there's a breeze, the birds have ceased their song and sought their nest. Patience a while, O heart, ere long thou too shalt be shall be at rest. Ashtungano prant kasho prashant ne vrushane pallava punja punje nahvaya gunje vihangana gaan shami gaya re ને નીળ માસૌ વિરમી ગયા રે. હે ચિત્ત ક્ષણ રહે ધૃતિને અધીન, તું એ થશે પરમ શાંતિ મહી જલીન. મુંબઈ નગરી ચલમન, મુંબઈ નગરી. મુંબઈનો જમે તમે નકશો જોશો તો એની પૂંછડી કપાઈ ગઈ છે, એવી આ મગરી છે એમ તમને લાગશે. એનો દેખાવ એવો છે મુંબઈના ટાપુનો, એની જેને પૂંછડી કપાઈ ગઈ હોય અને મોં રહી ગયું હોય માહિમ પાસે અને કોલાબા પાસે પૂંછડી કપાઈ ગઈ હોય, એટલે આમ દરિયો છે ત્યાં, અને મગરનું બળ એના પૂંછડામાં હોય છે. એટલે આ એક નિર્બળ, એક નિર્વીર્ય નગર છે એવો અનુભવ છે આમાં. તો એટલે મગરીની એમાં ઉપમા આપવામાં આવી છે. ચલમન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી, જ્યાં માનવ સૌ મિત્રો જેવા, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછા ને મિત્રો જેવા. પહેલે જ દિવસે તમને 5 મિનિટમાં મળે એટલે પૂછ, આવું જ લાઈફ? એટલે ભાઈ આખી જિંદગીનો હિસાબ તને ક્યાંથી 1 મિનિટમાં આપું? ત્યાં વર્ષોનો મિત્ર એવી રીતે મુંબઈ ગોરો માણસ વર્તે છે આપણી સાથે. એટલો માણસ ભૂખ્યો છે ટૂંકમાં એનો, એટલે કે એટલો એકલ ભાયો છે. જ્યાં માનવ સૌ મિત્રો જેવા, વગર જ્યાં માનવ સૌ મની ઠરની નીકળતા હોય. સરસ હશે અને જોવા બહુ ગમતા. હું બસ સ્ટોપ પર ઊભો રહેતો 1-1 કલાક લોકોને જોવા માટે, ફ્લોરા ફાઉન્ટનના BC રૂટના બસ સ્ટોપ પર મુંબઈમાં. તો જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછા ને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તો લેવા, આ તીર્થની જાત્રા છે ના અઘરી. ચલમન મુંબઈ નગરી. સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા, તાર બોલ્ટ રુવેટ સ્ક્રુ ખીલા, ઇન્દ્રજાલની ધુલવે લીલા, એવી આ સૌ સ્વર્ગતની સામગ્રી. રસ્તે રસ્તે ઉગે ઘાસ, કે પરવાળા બાંધે વાસ, તે પહેલા જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી. ચલમન મુંબઈ નગરી. લોઈડ જોર્જ નું એક વાક્ય છે, મોટા આર્કિટેક્ટ અમેરિકા, આખું નામ શું છે? શૈલેષ લોર્ડ રાઈટ. આ ડેન્સિટી છે ને ન્યુયોર્કની, ફલવાયા છે ને મનુષ્યો, એને માટે બહુ ચર્ચાઓ થઈ જતી એક સમય. ત્યારે લોઈડ રાઈટે એમ કહ્યું હતું, સમ ડે ગ્રાસ વિલ ગ્રો ઇન ધ સ્ટ્રીટ્સ ઓફ મેનહટન, ધેર વિલ બી નો હ્યુમન બિંગ્સ હિયર, ધે વિલ રન અવે, આઈધર ધે વિલ ગો ટુ એસાઇલમ, ધે ગો ટુ સિમેટ્રી, પીપલ વિલ ગો મેડ ઓર ડાય, ધે વિલ સફર ફ્રોમ હિસ્ટેરિયા, એટસેટ્રા એટસેટ્રા. નગરોની રચના જો તમે યોગ્ય રીતે ન કરો
તો નગરોમાં તો તમારે હોસ્પિટલોને પાગલખાના બાંધવાના જ થાય, ક્યાં તો મગજ જાય ક્યાં દેહ જાય તમારું. રસ્તે રસ્તે ઇટ્સ અ બોરેલ ફ્રોમ લોઈડ ડ્રાઈવ રસ્તે. અને આ મુંબઈનો ટાપુ છે ને કૃત્રિમ ટાપુ છે. સાત નાના ટાપુ હતા વગેરે, અને 17મી સદીમાં પૂરીપૂરીને એને રિક્લેમ કરીને ધ લેન્ડ વોઝ રિક્લેમ ફ્રોમ ધ સી બિટવીન 7 આઈલેન્ડ્સ એન્ડ હી ટર્ન્ડ ઇટ ઇન્ટુ 1 આઈલેન્ડ વિચ ઇઝ પ્રેઝન્ટ બોમ્બે. બોમ્બે ઇઝ એ બ્રિટિશ સિટી ફ્રોમ ડે 1. ઇટ ઇઝ અ કોસ્મોપોલિટન સિટી ફ્રોમ ડે 1. કારણ કે આ સાત ટાપુમાંથી એક ટાપુ કરવા માટે એમને જે મેન પાવર જોઈએ, મની પાવર તો આવતો હતો ઇંગ્લેન્ડથી, ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી, કારણ કે એની પાસે હતો આ ટાપુ, એની માલિકીનો હતો. પણ મેન પાવર ઇંગ્લેન્ડથી લાવે એટલે એમને આમંત્રણ આપ્યું આજુબાજુના વિસ્તારોમાં અનેક લોકોને. એમાં હિન્દુ આવ્યા, મુસ્લિમો આવ્યા, પારસીઓ આવ્યા, ખ્રિશ્ચિયનો આવ્યા, મરાઠા લોકો આવ્યા, બધા આવ્યા. અને ઝાડના થડ કાપ્યા, દાંતણો નાખ્યા, પાંદડા નાખ્યા, પથ્થર નાખ્યા, ઈંટો નાખી અને આ પૂર્ણિ કરેલી છે. 17 વર્ષ લાગ્યા છે એક ટાપુ કરતા. આ મુંબઈ છે ને એ અંગ્રેજોના પુરુષાર્થ ને પરિશ્રમનું ફળ છે જે આપણે ભોગવી રહ્યા છીએ અત્યારે. ઇટ્સ નોટ એન ઇન્ડિયન સિટી, ઇટ્સ અ બ્રિટિશ સિટી ફ્રોમ ડે 1 એન્ડ ઇટ ઇઝ મોડેલ્ડ અપોન લંડન. તો પરવાળાનો ટાપુ છે એટલે કે દરિયામાંથી ઉપસાવેલ છે એના જન્મ, એ સાથે પરવાળા પણ એટલે પ્રવાળ દ્વીપ નામ રાખ્યું હતું સંગ્રહનું. કે પરવાળા ભાદે વાસ ફરીથી પાછા ભાંચશે, કે ઇઝ અ સિંકિંગ આઈલેન્ડ. એઝ મેનેટન ઇઝ અ ફ્લાઇંગ આઈલેન્ડ, બોમ્બે ઇઝ અ સિંકિંગ આઈલેન્ડ. મેનેટન ઉડી જવાનું છે એવા કાવ્યું અત્યારે લખી રહ્યો છું, એક વાંચવાનું છું એક કાવ્યમાંથી અંતે. તો રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, એ પહેલા જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી, ચાલ મન મુંબઈ નગરી. લાવો તમારો હાથ, આપશો નહી હો ધરશો નહી, લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું છે મારે. તમારા હાથમાં તો કેટલું એ હશે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના, આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા બેઉ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. અને સારું નખાનું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તો એ જુઓ, આ હાથ લંબાવી કહું લાવો તમારો હાથ મેળવીએ. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથ પર, અહીં તો નથી પથ બાર છે, અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, ચહુ ન પાછો ઘેર જવા, અહીં ડગ સાત સુખે ભરવા, સ્વપ્ન અહીં સરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક એક કામ તમારું કે મારું કામ, જો કે આટલું કામ કરીએ કાવ્ય કરવાનું, એટલું કામ થઈ ગયું થતા નતું કરવું છતાં, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, ચહુ ન પાછો ઘેર જવા, હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન અહીં સરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ગાઈ શકું છે કે ચાઈ શકું બે ચાર ઘડી, ને ગાઈ શકું બે ચાર ઘડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટ્ટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું
કે મારું કરવા આવ્યો છું. પછી 38 વર્ષનું મૌન હતું, કામ કર્યું નહીં ને કશું. 1959 સુધી કાવ્ય લખાયા ન હતા, એટલે આ કાવ્ય ચરિતાર્થ થઈ ગયું. હું ક્યાં એક કામ કરવા, અને જાદુ જડી જાય તો ન ચડ્યો તો પછી શું થાય, તો ગીત ગવાય ને. પછી પહેલું કાવ્ય જે આવ્યું તે હતું 70 મેં, એ આવ્યું 1996, 40 વર્ષના મૌન પછી. સિત્તેર વર્ષો વાતમાં ને વાતમાં વહી ગયા, જોત જોતા વહી જશે, થોડાક જે બાકી રહ્યા. પાછી એક નજર નાખું, જોઉં કઈ દૂર દૂર ઝાંખું, મારે હતું શૈશવનું લીલું લીલું સ્વર્ગ, એનો અચાનક થયો છો વિસર્ગ. થાય મને કદી કે પાછું મળે, થાય મને આટલી જો આશા ફળે. એકાંત ને એકલતા મનુષ્ય માત્રના ભાગ્યમાં એ અનિવાર્ય વિરહની વિકલતા, એને જીવવાને મરજીવવાને હતો જાજો પ્રેમ, હતા થોડા કાવ્યો એમાં, જો કે જાણું નહીં ફાવ્યો કે ન ફાવ્યો. આધી એક નજર જા નાખું, જોઉં છું હું આખું આખું, નાનો હતો ત્યારે મોટા મિત્રો મળ્યા હતા, મોટો થયો ત્યારે એમાં નાના મિત્રો ભળ્યા હતા. મારી વયના જે મિત્રો એ તો એવા હવા ઢાળ્યા હળ્યા હતા, વડાલાની છાયા જેવા સદાયના હળ્યા હતા. જતા જતા વિદાય થતા થતા આ પૃથ્વી ઉપર ક્યાં જવાનું, ભસ્મમાં જવાનું, કોઈ સ્વર્ગ નથી, કોઈ નરક નથી, કોઈ પુનર્જન્મ નથી, કોઈ પૂર્વજન્મ નથી, અંતે પંચ મહાભૂત છે વિશ્વ. નરસિંહ મહેતા કઈ ગયા છે, બ્રહ્મમાં લીન થવાનું છે. જતા જતા કહીશ, ન અન્ય સ્વપ્નો ભલે ફળ્યા, મારું મોટું સદભાગ્ય કે મને આવા મિત્રો મળ્યા. મને આવા મિત્રો મળ્યા. તો મિત્રો, તમારા તરફથી કોઈ સંવાદ આરંભ થાય એ ઈચ્છીએ છીએ. એક પતાવીને મને એમ કે છેલ્લે લઈએ. હું 1985 અમેરિકા ગયો પહેલી વાર, તો ન્યુયોર્કમાં થોડાક દિવસ રહ્યો, ત્યારે બે ટાવર ઊભા હતા, અશ્મીભૂત નહોતા થયા 85. તો હું વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઓબ્ઝર્વેશન ડેસ્ક પર ગયો. મારે જોવો તો હતો બ્રુકલિન બ્રિજ, પણ દેખાયું મને આખું મેનહેટન છેક ઉત્તર સુધી. એટલે જેવું મારી નજર પડી આ ટાપુ ઉપર, એટલે તરત મને એક પંખીરું કલ્પન સ્મરણમાં, અને પછી એમ થયું કે આ બે ટાવર છે ને એની અર્થ ખુલેલી બે પાંખો છે, અને આ ટાપુ એક પંખી છે, એને અડધી આંખો અડધી પાંખો ખોલી નાખી છે, એની નજર આકાશ સામે છે, એટલે એ ક્યારે ઉડી જવાનું છે. એટલે ટાપુ તો ઉડી ન જાય, પણ એની જે ચેતના છે. ન્યુયોર્ક ઇઝ ધ ઓનલી પ્લેસ in the whole world, not only in the United States, where the nationalities of all countries live together. 180 દેશના લોકો એક જ સ્થળે રહેતા હોય તો તે મેનહેટન રહે છે.
એટલે યુનાઇટેડ નેશન્સનું મકાન તો માત્ર મકાન છે, પણ આ મેનહટનનો ટાપુ એ પોતે જ યુનાઇટેડ નેશન્સ, બીકોઝ ઓલ નેશનાલિટીઝ આર ધેર એન્ડ ધેર ફોર દે આર આઇલેન્ડ ઇઝ અ સિમ્બલ ઓફ હ્યુમેનિટી ઓફ મેનકાઇન્ડ. અને એ ટાપુ ઉડી જશે એટલે વાચ્યાર્થમાં નહીં, એ ધ્વનિથી, એટલે કે એનું જે ચેતના છે, આ મનુષ્ય જાતિની જે ચેતના છે એના એનું કાવ્ય પછી વાંચવાનું. મનુષ્ય જાતિની જે ચેતના છે, જીવ તો જન્મ્યો તો જળમાં, એમીબા જન્મ્યો તો જળમાં, પણ પછી કરોડો વર્ષને અંતે અનેક અનેક ભોગ આપીને એ જીવ જળમાંથી જમીન પર આવ્યો અને વિકસ્યો, અને એટલો કરોડો વર્ષ પછી એવો વિકસ્યો કે એમાંથી હું ને તમે જન્મ્યા છીએ. અને મારાના તમારા જીવનકાળમાં એક એવી ઘટના બની છે જે કરોડો વર્ષ પહેલા એકવાર બની હતી, જ્યારે જીવન જળમાંથી જમીન પર આવ્યું, એટલે કે જે અવરોધ હતો જળ અને જમીનની વચ્ચે એને ભેદી, અને જળનું જીવન એ જમીન પર આવ્યું. અને હવે કરોડો વર્ષને અંતે મારા ને તમારા જીવનકાળમાં એ ઘટના બની છે ફરીથી, જેમ જળમાંથી જમીન પર આવ્યું જીવન, તેમ મારા ને તમારા જીવનકાળમાં જમીનમાંથી હવે જીવન અવકાશમાં ગયું છે. જમીન પૃથ્વીની ભ્રમણ રેખાને ભેદીને અવકાશમાં ગયું છે. તો એ જે છે આ ચેતના મનુષ્ય, એ ચેતના કરોડો વર્ષથી સક્રિય છે. જળમાંથી જમીન પર આવ્યું એ પણ એની સક્રિયતા છે. લાઈફ જમ્પ ડોન ટુ લેન્ડ ફ્રોમ ઓશન, ફ્રોમ ધ સી, ફ્રોમ વોટર ટુ લેન્ડ, એન્ડ નાઉ ઇટ હેઝ ગોન ઇન ટુ સ્પેસ, એન્ડ નાઉ ઇટ વિલ કન્ટિન્યુ. ગમે તેટલો ભોગ આપવો પડશે, ગમે તેટલા અવસાનો થશે, મૃત્યુ થશે, ગમે તેટલા રોકેટો ભસ્મીભૂત થશે, પણ માણસ હવે જમ્પીને બેસવાનો નથી. એનો અર્થ એમ નહીં કે રાતોરાત બધું થશે, સૈકાઓ લાગશે. જેમ કરોડો વર્ષ થયા છે એમીબામાંથી હું ને તમે થયા, એમાં આ બધી એક સતત પ્રક્રિયા છે, એમાં કોઈ એમાં ભંગ થયો નથી પ્રક્રિયામાં, નહીં તો હું ને તમે બેઠા જ ન હોત, ભંગ થઈ ગયો હતો, અટકી ગયો હતો ત્યારે. તો આ એક સતત પ્રક્રિયા ચાલે છે જીવનની, ચૈતન્યની, ચેતનાની, એનો આ ભાગ છે. તો આ મને ન્યુયોર્કનો એક આવું એક કલ્પન સૂઝ્યું છે, એટલે પક્ષીલોક નામનો કાવ્ય સંગ્રહ હું રચી રહ્યો છું અત્યારે. પાંચેક કાવ્યો થયા છે, બીજા દસેક બાકી છે, અહીંયા લખાયેલા છે, કાગળ પર ઉતારવાના બાકી છે, એ ધીમે ધીમે થશે જો મને આયુષ્ય મળશે તો. એને માટે તો એ જે કાવ્ય છે તે આ છે. પંખી પહેલા પંક્તિ ત્યારે આવી હતી, પછી કાવ્ય પૂરતો વર્ષો પછી કરેલું, એ અત્યારે વાંચીશું. આ ન્યુયોર્ક નામે પંખી, આ ન્યુયોર્ક નામે પંખી, શું અધખુલી બે પાંખે, નભ નિરખતી આંખે, રહ્યું અગમ્ય જંખી. ખબર નથી શું છે ત્યાં અગમ્ય છે બધું, પણ એને ઝંખી રહ્યો છે મનુષ્ય, એની જિજ્ઞાસા, એનું કુતૂહલ, એનું વિસ્મય, એનો કોઈ પાર નથી. આખરે શેના પર તમે જીવો છો? બેંક બેલેન્સ પર જીવો છો? પોઝિશન્સ પર જીવો છો? શેના પર જીવો? તમારા વિસ્મય પર જીવો, તમારા કુતૂહલ પર, તમારા આશ્ચર્યથી જીવો છો. લાઈફ ઇઝ અ વન્ડર, લાઈફ ઇઝ અ મિરેકલ. બાકીનું બધું ગમ છે એ તો જાય ને આવે, આ કરોડો વર્ષથી ચાલે છે. છેલ્લું જે આપણે મોકલ્યું રોકેટ, એનું નામ જ ક્યુરિયોસિટી છે, કુતૂહલ. એ કુતૂહલ, એ કુતૂહલનું પ્રતીક છે મેનહટન. તો કહે છે આ ન્યુયોર્ક નામે પંખી, શું અધખુરી બે પાંખે, નભ નિરખતી આંખે, રહ્યું અગમ ને ઝંખી. નસ નસમાં તો ઘેન. ન્યુયોર્ક ઇઝ અ મોસ્ટ એક્ટિવ સિટી, લાઈક પેરિસ,
there are two. London is not such an active city because it is a city of merchants. વેપારીઓનું નગર છે. ગોથુ નેપોલિયન એ જ ખાઈ ગયો, એને ખબર નહોતી કે ઇંગ્લેન્ડ શું છે. હાઉ ધ બ્રિટિશ પીપલ લવ ધેર આઇલેન્ડ. દે વિલ ફાઇટ ડાય ટુ ધ લાસ્ટ મેન, બટ દે વિલ નોટ સરેન્ડર ઇંગ્લેન્ડ ટુ એની વન, નાઇધર ટુ હિટલર નોટ ટુ નેપોલિયન. એન્ડ નેપોલિયન એમ પહેલું ગોથુ તો એ ખાધું કે યુ યુઝ ટુ સે ઇટ્સ અ નેશન ઓફ શોપકીપર્સ. એમાં હાર્યો, એ શોપકીપર નહોતા, આર્મેડાને હરાવ્યો હતો, એ ભૂલી ગયો નેપોલિયન. અને હિટલરે ભૂલી ગયો કે ઇંગ્લેન્ડે નેપોલિયનને હરાવ્યો હતો. 1000 વર્ષથી અંગ્રેજ પ્રજા કોઈની ગુલામ થઈ નથી, એટલી સોમાની ને એટલી સ્વાતંત્ર્ય પ્રિય પ્રજા છે. નસ નસમાં તો ઘેન. એક કિસ્સો કહેવા જેવો છે, સરસ. મોનાલિઝા ચોરાઈ ગઈ, ખ્યાલ છે આ કિસ્સો? ખબર છે તો પુનરાવર્તન ના કરું. આ 20મી સદીના આરંભે લુવ્રમાંથી મોનાલિઝા ચોરાઈ ગઈ. મોનાલિઝા ચોરા એટલે 97 ના રાખી શકાય, કારણ કે બીજે દિવસે 1000-2000 માણસ મોનાલિઝા જોવા આવવાના. એટલે ક્યાં છે મોનાલિઝા કાંઈ પૂછે જો તમે સંતાડો. એટલે તરત જ બીજે દિવસે જેવું લુવ્ર ખુલ્યું એટલે જાહેર કરવું પડ્યું કે ગઈકાલે મોનાલિઝા ચોરાઈ ગઈ છે. તો હવે તપાસ શરૂ પોલીસની. એટલે મોટામાં મોટો કવિ ગિલોમ આપોલિનેર, ફ્રાન્સનો, 20મી સદી, એણે થોડાક દિવસ પહેલા વ્યાખ્યાન કરેલું શિલ્પ અને ચિત્રકળા ઉપર. પિકાસો એનો મિત્ર, એના ઘરે જ રહેતો હતો. એટલે પોલીસે 2-3 દિવસ પછી થયું કે આ કદાચ આ વ્યાખ્યાન કર્યું છે એટલે એને રસ હોય ને કદાચ એને આ ચોર્યું હોય, એટલે આપોલિને એને પકડ્યો અને જેલમાં પૂર્યો. એટલે આખી દુનિયાના છાપાઓના પહેલા પાને આવી ગયું એના ચિત્ર સાથે, આપોલિને રે સ્ટોલન મોનાલિઝા. એને કાવ્યો લખ્યા કરુણ, જેલમાં બેઠા બેઠા નિર્દોષ હતો અને એને જેલમાં પૂર્યો. આખી દુનિયામાં એની નિંદા કરવામાં આવી એટલે એને સરસ કાવ્ય કરુણ કરેલા છે એના આપોલિને. પછી થયું કે આ તો નિર્દોષ છે, એમ પુરવાર થયું એટલે એને છોડી મૂક્યો. એટલે પિકાસો ગભરાયો, કારણ કે એણે એક ચોર પાસેથી લુબ્રમાંથી ચોરે ચોરેલી એક આફ્રિકન પીરિયડ એનો ચાલતો હતો, એટલે જે આફ્રિકામાંથી આવેલી લુબ્રમાં જે પ્રતિમાઓ નાની નાની એ ફિગ્યુરેટ એ એક ચોરે ચોરેલી ને પિકાસો એ ચોર પાસેથી ખરીદેલી અને પોતાના ઘરમાં રાખેલી. એટલે એને કહેવું પડ્યું આપોલિનેરને કે ભાઈ તું તો જેલમાં જઈ આવ પણ મારે નથી જવું, ને મારા પાસે આ લુબ્રની ચોરીનો માલ છે, મેં ચોર્યો નથી પણ મેં ખરીદ્યો છે એક ચોર પાસેથી, તો હવે શું કરીશું? એટલે આપોલિનેર કે કઈ નહીં, બધાનો મોક્ષ છે નદી નદી કરે ને, નદી તો માતા છે ને, આપણે તો માતા એ લોકો નથી કહેતા, ફાધર કહે છે જર્મન લોકો, તો આપણે સેન નદીમાં નાખી આવી. એટલે કોથો ભરી અને રાતના 12 વાગે નીકળ્યા બે જણા આપોલિને ને પિકાસો સેનમાં એને નાખવા માટે. તો તટ ઉપર, સેન નદીના તટ ઉપર આંટા માર્યા જ કર્યા, માટા માર્યા જ કર્યા. કેટલા વાગ્યા કરે ખબર છે? સવારના 5 વાગ્યા, રાતના 1 વાગે, 2 વાગે, 4 વાગે, જોઈએ એટલા માણસો હોય. હવે આ નાખવી કેવી રીતે આટલા બધા માણસોની વચ્ચે? એટલે કોથોડો લઈને પાછા આવ્યા. ધીસ ઇઝ પેરિસ. નસ નસમાં તો ઘેન, ને ઘડી ન તોય ચેન. ગયું હશે શું ડંખી, એવું તે શું ડંખી ગયું છે આ પંખીને કે એને ચેન નથી. હવે અંતે કહે છે, જુઓ આ જગ જ્યાં ઉડ્યું ત્યાં તો ઓ ઉડ્યું, ઓ ઉડ્યું, એ ન્યુયોર્ક નામે પંખી.
જ્યારે હિલેરી ગયો ને એવરેસ્ટ ઉપર, એને ટેન્શન, ત્યારે ઉમાશંકરે કાવ્ય લખ્યું, એમાં હિમાલય મનુષ્યને સંબોધન કરે છે એવી 10-15 પંક્તિનું કાવ્ય છે. એમાં હિમાલય મનુષ્યને એમ પૂછે છે, એનો ઉપાલન કરે છે, એની મશ્કરી કરે છે, આ તું વૈત્યા જેવો મનુષ્ય મારા માથા પર ચડ્યો? એને અપમાન જેવું લાગ્યું હિમાલય. એટલે ઉમાશંકરે કાવ્ય કહ્યું, એના હિમાલયના મુખમાં મૂક્યું. અને એ કાવ્યને અંતે હિમાલય પૂછે છે મનુષ્યને, કહે મનુ, કહે હવે કહે હવે માનવ ક્યાં ચડીશ તું? તું હવે ઊંચામાં ઊંચી જગ્યા પર તો ચડી ચુક્યો, હવે ક્યાં જઈશ? હવે તારે માટે કશું રહ્યું નથી ચડવા માટે. એટલે મેં ઉત્તર આપ્યો છે હિમાલયને, ઉમાશંકરને તો આપવો નથી મારે, કારણ કે મેણું તો ઉમાશંકર ભલે મૂક્યું એના મમ, મેણું તો હિમાલયમાં આપતું છે ને. એટલે મારે ભારતની પ્રજાને પણ અંદર પૂછવાનું છે કાવ્યમાં, કે આ શું છે તમારો હિમાલય? શું છે હિમાલય? જાઓ છો તમારે, પવિત્ર ધામ છે તમારું, પૂર્ણ વિરામ છે, કારણ કે એનાથી ઊંચું તો કશું છે જ નહીં આ પૃથ્વી પર. એટલે પછી આગળ કંઈ કહેવાનું છે મારે, આ મહેનતાને હું જે હમણાં કહી ગયો ને બધું એના સંદર્ભમાં. કહે હવે માનવ ક્યાં ચડીશ તું? એટલે પેલો માનવ હવે હિમાલયને કહે છે, મારા કાવ્ય આ કાવ્ય ઊંધું છે. ઉમાશંકરને કહે હિમાલય સંબોધન કરે છે માનવને, અહીં માનવ હિમાલયને સંબોધન કરે છે ને કહે છે, આ તારી ગૌરવ ગાથા ને ક્યાં લગી પડીશ તું? તું ઊંચામાં ઊંચો છે, ઊંચામાં ઊંચો છે, મારે મને તું આવો વામણો કહીને મારી મશ્કરીઓ કરે છે, મારો મજાક કરે છે, મારું ઉપાલમ કરે છે, તો હવે તને પૂછું છું, આ તારી ગૌરવને ગૌરવ ગાથાને ક્યાં લગી ભણીશ તું? કાલિદાસે તને દેવાત્મા નગાધિરાજ કહી લડાવ્યો, પછી અનેક કવિઓએ, ઉમાશંકર સુદ્ધા કવિઓએ તને મોઢે ચડાવ્યો, ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે ને સૌના જીવનની ચરિતાર્થતા જેવું, સૌ કવિઓના કવનની કૃતાર્થતા જેવું તું એ સૌને માટે પૃથ્વી પરનું પૂર્ણ વિરામ હશે. પણ જો મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી, મારા કૌતુક અને કુતૂહલને કોઈ ઓવારો નથી, મારા સ્વપ્ન અને સાહસને કોઈ વિશ્રામ નથી, મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણ વિરામ નથી. ધીસ ઇઝ મેન, ધીસ ઇઝ લાઈફ એન્ડ ઇટ્સ ક્યુરિયોસિટી, ઇટ્સ એડવેન્ચર, એડવેન્ચરસનેસ, ઇટ વિલ નેવર રેસ્ટ, ઇટ વિલ બી ઓલમોસ્ટ મેન કાઇન્ડ વિલ ઓલવેઝ બી ઓન ધ મૂવ. ઇટ ઇઝ નોટ બોર્ન ટુ ડાય, ઇટ ઇઝ નોટ બોર્ન ટુ પેરિશ. Whatever happens, whatever number of atom bombs you throw, હું અકલ્પ્ય જળમાંથી, હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી ભૂમિ પર વસ્યો ને સત્ય સુંદરના સહિતથી વિકસ્યો, આજે હવે હું પૃથ્વીની ભ્રમણને ભેદી અકલ્પ્યકો અનાગતમાં અવકાશમાં ખસ્યો. તુંથી તો શું, પણ સ્વયં આ પૃથ્વીની પણ પાર એવી આ છે મારી અવિરામ અવિશ્રાંત જીવનયાત્રા, દુર્દમ દુર્નિવાર. તે મને પૂછ્યું હતું ને, કહે હવે માનવ ક્યાં ચડીશ તું? હું માનવ આજે તને કહું છું, હવે અવકાશને માનવતાથી મળીશું. તો હવે ઓપન હાઉસ હું એક પરિચય વાંચું છું. 21મી સદીના આરંભે સાહેબ શું કહે છે,
2001 ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય જ્યારે 21મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મનુષ્ય જાતિ યંત્ર વૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. આ કાળ પુરુષનું વિધિ નિર્માણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. મંત્ર શ્રવણગમ્ય સર્જન છે, યંત્ર ચક્ષુગમ્ય સર્જન છે, પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે. આજે કોમ્પ્યુટર, ટેલિવિઝન આદિ સંદેશા વ્યવહારના અને જેટ રોકેટ આદિ વાહન વ્યવહારના યંત્રો દ્વારા, સાધનો દ્વારા આ પૃથ્વી પર એક યંત્ર વૈજ્ઞાનિક નગર, એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે. વળી મનુષ્ય સર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણકક્ષાની પેલે પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચીર પરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી બાંધી રહ્યા છે. એથી દૂર અદૂરના ભવિષ્યમાં યંત્ર વૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિક સમાજ અને સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. હવે પછી રવિન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીનું વિશ્વ બંધુત્વનું સ્વપ્ન યંત્ર વિજ્ઞાન દ્વારા સાકાર થશે. હવે પછી એક જગત એક કુટુંબ ભાવના, વસુદેવ કુટુંબકમ એક નિડમ, એ સ્વપ્ન નહીં હોય, એ વાસ્તવ હશે. તો આ એક અદ્ભુત એવું દર્શન ભગત સાહેબ જોડેથી આપણને સાંપડે છે, જે આ ટેકનોલોજી અને આવનારા સમયને કેટલો વિધેયાત્મક અને આ આશાના કિરણથી આપણની ચેતનાને બાંધે છે. આ એક કોઈ કવિ આ કલ્પના કરી શકે, યંત્રને મંત્ર માની શકે, આ ભગત સાહેબ છે. આશા રાખું કે આપણે હવે આગળ સંવાદ કરીએ. માઈક પહેલીની આજના સમયની એટલે અર્વાચીન, એટલે અર્વાચીન જી, એટલે અર્વાચીન કવિતા નર્મદથી ને દલપતથી શરૂ થાય છે જી, એને આજ કહેવાય જી. જી દરેક સાહિત્યના ઇતિહાસમાં મનુષ્યના જીવન જેવું ટૂંકું જીવન નથી. ગુજરાતી સાહિત્યનું, અર્વાચીન ગુજરાતી સાહિત્યનું, જેમ અંગ્રેજી મોડર્ન ઇંગ્લિશ લિટરેચર બિગિન્સ વિથ સ્પેન્સર આફ્ટર ચોસર, એને મોડર્ન ઇંગ્લિશ કહેવાય છે. શેક્સપિયરનું ઇંગ્લિશ મોડર્ન ઇંગ્લિશ છે, ચોસરનું નથી. ચોસરનું એંગ્લો ઇંગ્લિશ, ઇટ્સ અંડર ધી ઇન્ફ્લુઅન્સ ઓફ ફ્રેન્ચ લેંગ્વેજ. એની પહેલાં ઇટ વોઝ અંડર ધી ઇન્ફ્લુઅન્સ ઓફ જર્મન લેંગ્વેજ, એને એંગ્લો સેક્સન કહેતા હતા. એ એ ઓલ્ડ ઇંગ્લિશ, પછી મિડલ ઇંગ્લિશ ચોસરનું, અને પછી શેક્સપિયરનું મોડર્ન ઇંગ્લિશ કહેવાય. એટલે તમને આશ્ચર્ય થશે, શેક્સપિયરને મોડર્ન ઇંગ્લિશ કહેવાય? આ કહેવાય 500 વર્ષનું અંગ્રેજી સાહિત્ય મોડર્ન ઇંગ્લિશ, મોડર્ન લિટરેચર. જેમ આપણું, આપણે ત્યાં મિડલ ઇંગ્લિશ બહુ લાંબા ચાલ્યા, દયારામ સુધી ચાલ્યા, અને એક જ વિષય હતો આપણે ત્યાં. એટલે હું ભૂમિકા સાથે તમને જવાબ આપું, આપણી પાસે નરસિંહ કે દયારામ સુધીમાં એક જ મોટા ભાગે વિષય હતો. એક એક વાત કરો, આખ્યાન યુગને બાદ કરીએ તો, એટલે કે પ્રેમાનંદ અને આજુબાજુના જે આખ્યાનકારો હતા એને બાદ કરીએ તો એમનું સાહિત્ય, એમાં પાછી ભૂમિકા તો ધર્મની છે. પ્રેમાનંદ ભટ્ટ એ પ્રેમાનંદ ભક્તો નહોતા, એ ભટ્ટ હતા, એ કથાકાર હતા, એ આખ્યાનકાર હતા. નરસિંહ મહેતા ભક્ત હતા, પ્રેમાનંદ ભક્ત નહોતા. એમને જે કાવ્યો કર્યા છે સાંસારિક કાવ્યો છે, એ સેક્યુલર પોએમ્સ છે. નરાખ્યાન એની પાછળ ભાવના ધર્મની છે, એ રામભક્ત થવાના હતા છેલ્લે અંતે. આમ તો કૃષ્ણના કાવ્યો કર્યા છે, દશમ સ્કંદનો અનુવાદ કરેલો છે પદ્યમાં, પણ આપણે ત્યાં ટૂંકમાં, આપણે ત્યાં મધ્યકાલીન યુગ બહુ લાંબો ચાલ્યો, નરસિંહ થી દયારામ સુધી, એટલે 400 વર્ષ ચાલ્યો. કારણ કે બીજા વિષયો જ ન હતા આપણી પાસે, વિષયો જ ન હતા. જેમ કે અંગત પ્રેમના કાવ્યો નહોતા, રોમેન્ટિક લવ એના કાવ્યો નહોતા, જેમ કે રાજકારણના કાવ્યો નહોતા, જેમ કે ઇતિહાસના કાવ્યો નહોતા. પ્રેમાનંદે માત્ર આપણને સંસારના કાવ્યો આપ્યા, સાંસારિક કાવ્યો આપ્યા, એમણે બિન સાંપ્રદાયિક કાવ્યો આપ્યા, પણ એની પછવાડે ભૂમિકા તો ધર્મની જ રહેલી છે. તો ભૂખના કાવ્યો આપ્યા, આજે પણ આપણો પ્રશ્ન છે. પછી 10 બાળક સુદામાને થયા,
હવે દસ ની વાત આવી ને, હમણાં જ કહ્યું ને કોઈ કે દસ બાળક જેને આપવા જોઈએ, બહેનો તમે શું બેસી રહ્યા છો, દસ પ્રસિદ્ધિઓ કરશો, અધમુવા થઈ જશો. આ બધું બોલાય છે આ દેશમાં અત્યારે, આ અર્વાચીન ભારત છે, ક્યાં ધસડી રહ્યા છે આપણને, પાછા મધ્યયુગમાં લઈ જવા છે આપણને. દસ બાળક તો મધ્યયુગનો કવિ કહે છે, પછી દસ બાળક સુદા માને થયા, અત્યારનો પ્રોબ્લેમ છે, અત્યારના પ્રશ્નો છે આ બધા. પછી દસ બાળક સુદા માને થયા, દસ એટલા થતા હતા, એ તો ઇંગ્લેન્ડમાં થતા હતા. રવિના તેમના માતા પિતાનું 15મું સંતાન હતા, 16મું હતું તે નાનપણમાં ગુજરી ગયું. He was the 15th child of his parents. એક સમય એવો હતો કે જ્યારે પ્રસૂતિમાં 50% સ્ત્રીઓનું અવસાન થતું હતું અને 80% બાળકોનું થતું હતું. એટલે તમે એક 5 બાળકને જન્મ આપો ત્યારે એક જીવે, એટલે એકને જીવાડવો હોય તો 5 બાળકને જન્મ આપવો પડે. એ ગયું, હવે એ યુગ ગયો, ફેમિલી પ્લાનિંગ આવી ગયું, સાધનો આવી ગયા, સભાનતા આવી ગયા, શિક્ષણ આવી ગયું. આ બધું આવ્યા પછી 10 બાળક, હું જાણે કોઈ ગાડાની હોસ્પિટલમાં લઉં છું એવું રહું છું એવું મને અત્યારે લાગે છે. આ ભારતમાં રહું છું કે કોઈ ગાડાની હોસ્પિટલમાં રહું છું, બધું બોલાવવા માંડે. પછી 10 બાળક સુદામાને થયા, તમારો પ્રશ્ન આપનો ઉત્તર આપજો, હું લોંગ વિન્ડેડ માણસ છું લાગે, લપસંદરીઓ છું, બહુ સુંદર પંક્તિઓ છે એટલે કહેવાનું મન થાય છે. પછી 10 બાળક સુદામાને થયા, રંગે ધૂળે ભર્યા, એક તો 10 થયા, પછી શેરીમાં રખડતા થયા, કારણ કે ખાવાનું નહોતું ઘરમાં, તાંદુર પર પડોશીના લઈને ગયા હતા સુદામાં, દ્વારિકા ગયા ત્યારે પોતાના નહોતા, પોટલી લઈને ગયા હતા, પત્ની ભીખ માગીને લાવી હતી પડોશી ત્યાંથી. રજે ધૂળે ભર્યા, શીતળાએ અણુ છાંટો નાખ્યો, શું હસે છે આ માણસ, એક આંખે હસે છે, શીતળાએ અમી છાંટો નાખ્યો ને ઓછે અન્ને ઉછર્યા તોય મર્યા નહીં, રજે દૂરે પડ્યા, ન ઇન્ફેક્શન થયું, ન માદા પડ્યા, શીતળા થયા, અમી છાંટો નાખ્યો એટલે જીવ્યા. અમી છાંટો એટલે અમૃત નો છાંટો એટલે કુબડા, એક તો ગંદા હતા અને કુબડા થયા, કુબડા થયા, કદરૂપા થયા શીતળાને કારણે, અને ઓછે અમને ઉછર્યા. આ બે પંક્તિમાં ભારતનો જે મોટામાં મોટો પ્રશ્ન છે પોવર્ટી, ઉદર અર્થે સેવ્યું નંદરબાર, વડોદરાનો ત્યાગ કરી અને નંદરબાર જવું પડ્યું, ત્યાં એમને એક આશ્રયદાતા હતા. સુરત બહુ ધનાઢ્ય નગર હતું ત્યારે, આખા જગત સાથે એટલે કે પૂર્વના જગત સાથે એનો વેપાર હતો, અનેક લોકો આવીને ત્યાં ઉતરતા હતા એના બંદર પર દેશ વિદેશના. કેટલી ભાષાઓ સુરતના લોકો જાણતા હતા ત્યારે, કારણ કે વ્યવહાર કરવો પડતો હતો પરદેશીઓ વેપારીઓ જે આવતા એની સાથે. એટલે પ્રેમાનંદ ક્યાં જાય, સૌરાષ્ટ્ર જાય, ઉત્તર ગુજરાત ના બરોબર ગયા છે, જ્યાં ઉદર અર્થે સેવી મંદરમાં. એ એવું શું થયું વડોદરામાં, એમના કવિત્વમાં કોઈ ઊટ આવી હતી માટે જવું પડ્યું, વોઝ યર લેસર પોએટ, હિઝ આર્ટ હેડ ડિક્લાઇન, ધેટ્સ વાય હી ગેટ ટુ એક્સાઇલ હિમસેલ્ફ ફ્રોમ બરોડા, વોટ હેપન્ડ, સમથિંગ મસ્ટ હેવ હેપન્ડ, એમને વડોદરા છોડ્યું પ્રેમાનંદે. એમને તો કહું છું ઉદર અર્થે સેવ્યું નંદરમાં, ત્યાં જઈને સેવ્યું મેં એને, સારામાં સારા કાવ્ય એમણે સુરતમાં લખ્યા છે. વડોદરામાં તો એ મનોરંજન કરાવતા હતા, એ તો ભરણ પોષણ માટે કાવ્યો કરતા હતા, એટલે એમને બધા જે સામાન્ય કાવ્યો છે એમને ત્યાં લખેલા હતા. સુદામા ચરિત અને નળાખ્યાન અને કુંવરબાઈનું મામેરું એમણે સુરતમાં લખ્યા છે, નંદરબારમાં લખ્યા છે, ત્યાં ત્યાં એમને આશ્રય હતો. હી વોઝ વેરી હેપી ધેર, હી ડીડ નોટ નો પોવર્ટી ધેર એઝ હી ન્યુ ઇટ. એટલે મને એમ લાગે છે કે 1-2-3 વર્ષ સુધી સતત દુકાળ પડ્યો હોવો જોઈએ, અને એથી કરીને જે શ્રોતા વર્ગ હતો એમનો એ સક્ષમ નહોતો એમને ભરણ પોષણ આપવા માટે, એટલે અહીંથી ચાલી ગયા હશે અને ત્યાં જઈને રહ્યા હશે. તો આપણે
જગત કવિતાના સંદર્ભમાં બેન તમારો પ્રશ્ન છે. અત્યારે જે જગતમાં કવિતા લખાય છે એ મારે એક વસ્તુ બહુ સ્પષ્ટ કરવી જોઈએ જાણકાર તરીકે. જાપાનમાં જાઓ, ચીનમાં જાઓ, રશિયામાં જાઓ, જર્મનીમાં જાઓ, ઇટલીમાં જાઓ, સ્પેનમાં જાઓ, ફ્રાન્સમાં જાઓ, ઇંગ્લેન્ડમાં જાઓ, અમેરિકામાં જાઓ, મેક્સિકોમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં અત્યારે જે કવિતા લખાય છે, જગતના કવિઓ લખે છે, એ કવિતા પેસ્ટોરલ પોએટ્રી નથી, એ ગોપ કવિતા નથી, એ ગ્રામ પ્રદેશની કવિતા નથી, એ નગરની કવિતા છે, નગર કવિતા છે. તો આપણે ત્યાં પહેલા અર્વાચીન કવિતામાં એનો અર્થ એમ નહીં કે મૃત્યુના કાવ્યો નથી લખાતા, એનો અર્થ એમ નહીં કે પ્રેમના કાવ્યો નથી લખાતા, એમ નહીં કે બીજા ઇતર અસંખ્ય વિષયોના કાવ્યો નથી લખાતા. જે નવી વસ્તુ થઈ રહી છે, જે નહોતી પૂર્વે, એનું કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પછી, એટલે કે 1670 પછી, જે આ યંત્ર વિજ્ઞાનનો, એટલે કે જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનો અને હવે ટેકનોલોજીકલ સોસાયટીનો જે વિકાસ જગતભરમાં થઈ રહ્યો છે, આપણે બહુ પાછળ છીએ. આપણું પછાતપણું માત્ર આર્થિક નથી, આપણું પછાતપણું એના કરતા દુઃખદ તો એ છે કે આપણું પછાતપણું બૌદ્ધિક છે. 50% હજી ભારતના લોકોને ભણાવવાના બાકી છે. હવે તો 50 કરોડ નહીં, 75 કરોડ કહેવા પડશે 20 વર્ષ લઈને. 75 કરોડ ને ભણાવવાના બાકી છે. 85% અક્ષર જ્ઞાન છે મનુષ્ય જાતિમાં અત્યારે, 15% નિરક્ષરતા છે, ઇલિટરસી. એ 15% એટલે કે 1 કરોડ થાય, એમાં 1/2 કરોડ ના 1 કરોડ થયા, એટલે એ 50 કરોડ લોકો બીજા દેશોમાં ભણાવવાના બાકી છે અને 50 કરોડ એકલા ભારતમાં બાકી છે. આપણું દારિદ્ર તો માત્ર બેંકોમાં દારિદ્ર નથી, ફેક્ટરીઓમાં દારિદ્ર નથી, અહીંયા દારિદ્ર છે. એના બધા પરિણામો અત્યારે જોઈ રહ્યા છે આ નહીં હોવાથી. તો જે જે છેલ્લા વિલિયમ બ્લેકથી માંડીને, એટલે કે 17મી સદીના અંતથી માંડીને જે કવિતા લખાતી આવી છે, ટેનિસને લખ્યું છે કે પોઈઝન વિલ ડ્રોપ ફ્રોમ ધ સ્કાય, બોમ્બ રસવાના છે ભવિષ્યમાં. એ લોક્સી હોલ નામના કાવ્યમાં એક પંક્તિ આવે છે, ટેનિસનને ખબર હતી કે બોમ્બ પડવાના છે આ પૃથ્વી ઉપર 100 વર્ષ પછી. એટલી સભાનતા કવિઓને હતી ત્યારે, મેચો આનંદને હતી. One already dead, we are torn between two worlds, the pastoral world, જે ભૂતકાળની હતી જેમાં યંત્રો ન હતા. ગ્રીસમાં નોંધાયેલું છે કે કોઈકે એક યંત્ર આપ્યું, આમ જોઈ મૂકી દીધું. મને સાગરાએ કહ્યું કે કઈ મોગલ યુગની અંદર કઈ રાજ દરબારમાં મોગલોના કોઈકે યંત્ર આપ્યું પરદેશે આવીને, ઓહો એમ એમ કે મૂકી દીધું. જિજ્ઞાસા શું છે પૂછવાની, જિજ્ઞાસા હું કઈ દીધું. હા તો હું બેનને જવાબ આપી દઉં. તો મારું એમ કેવું છે કે છેલ્લા તમે જોશો પછી તો સાક્ષરો આવ્યા, ગઝલો આવી, ગીતો આવ્યા, નાના રાળા આવ્યા. ગીતો એટલે મણિલાલ અને કલાપીને, બાલા શંકર ને બધા ગઝલો આવી, પ્રેમના કાવ્યો આવ્યા, રોમેન્ટિક પોએટ્રી આવી. હવે જે કવિતા લખાય છે મોટા ભાગે તો હજી પેસ્ટોરલ પોએટ્રી જ લખાય છે, ગોપ કાવ્યો જ લખાય છે, ગ્રામ પ્રદેશના જ કાવ્યો પણ લખાવી શરૂ થઈ છે. એટલે મારે કહેવાનું એમ છે કે જોત જોતામાં હવે તમે જોશો, એનું કારણ છે આપણા મોટા ભાગના કવિઓનો જન્મ ગ્રામ પ્રદેશમાં થયો છે, એમનો ઉછેર ત્યાં થયો છે, પછી તેઓ નગરમાં આવીને વસ્યા છે. હું નામ નથી ગણાવતો, 80% છે એટલે નામ કેવી રીતે ગણાવ, મોટા ભાગ. હા તો હમણાંથી લખાવવાના શરૂ થયા છે, એટલે આપણે જોત જોતામાં આપણે ત્યાં જો અક્ષરજ્ઞાન આવી જાય 25-50 વર્ષ 100%, આપણે ત્યાં જો વાતાવરણ બદલાઈ રહ્યું છે, ગામડામાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે, સડક પહોંચી ગઈ છે, બધું પહોંચી ગયું છે, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો કાર્યક્રમ અબજો રૂપિયાનો આરંભ કરવાના છીએ વગેરે વગેરે,
કોણ હશે દિલ્હીમાં એ જવા દે અગત્યનું નથી. કોણ છે નાતો ભાઈ પેથો ભાઈ કોણ છે કોણ છે ક છે કે બ છે અગત્યનું છે જ નહીં. આ ભારતને શું કરવાનું છે આપણે? આ ભારતની પ્રજાનું શું કર? આખી પ્રજા હોવી જોઈએ. આવી એકલ દોકલ માણસો નહીં, હું ને તમે નહીં, એક અબજ ને 25 કરોડ માણસો આધુનિક હોવા જોઈએ. આખા જગત સાથે એમનો સંપર્ક હોવો જોઈએ, એમની સંવેદના એવી હોવી જોઈએ. મારે એવું ભારત જોઈએ છે, મારે એવા નાગરિકો જોઈએ જે બીજે બધે છે. 100% લિટરસી છે જાપાનમાં, યુરોપમાં 100% છે, 5% બાદ કરો પણ 55% તો ઓછામાં ઓછી છે દરેક દેશ. આપણે ત્યાં જવાનું છે, એ આપણું લક્ષ્ય છે, એ આપણું ગંતવ્ય છે. અને પછી જોશો તમે એક રમઝટ જમવાની છે. આપણે ત્યાં શક્તિનો અભાવ નથી, આપણે ત્યાં અભાવ એની ભૂમિકાનો છે. શક્તિ વિકસતી નથી આપણે ત્યાં, એને માટેનું વાતાવરણ આપણે કર્યું નથી. એ કરીશું ને જે દિવસે. આરંભ થઈ ચૂક્યો છે 1990 થી થઈ ચૂક્યો, હમણાંથી નથી થયો, 1990 થી થયો છે. એ મારે તમને યાદ કરાવવું પડશે. જ્યારથી આપણે ખુલ્લા પડી આમ જે રવિન્દ્રનાથે ઈચ્છતું કે ભારતે એના 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 દ્વાર ખુલ્લા મૂકી દેવા જોઈએ, આપણે 1991માં ખુલ્લા મૂકી દીધા છે. આખું જગતે આવી રહ્યું છે. રવિન્દ્રનાથ કહેતા હતા આપણે આમને સામને આવવાનું છે, આપણે આદાન પ્રદાન કરવાનું છે, જે હવે થઈ રહ્યું છે. એ કવિનું સ્વપ્ન હતું, અત્યારે વાસ્તવ થઈ ગયું. એટલે હું બહુ આશાવાદી છું બેન કે જગતની જે કવિતા અત્યારે લખાઈ રહી છે, વાંચો તમે એ બધી જ કવિતા. ઇટ્સ અર્બન પોએટ્રી, ઇટ બિગન વિથ બોબલે ઇન 1857 એન્ડ ઇટ સ્પ્રેડ થ્રુઆઉટ ધ હોલ વર્લ્ડ ઇન ઓલ ધ લેંગ્વેજીસ ઓફ ધ વર્લ્ડ. વોટ ઇઝ રિટન ટુડે ઇઝ નોટ પેસ્ટોરલ પોએટ્રી, ઇટ ઇઝ અર્બન પોએટ્રી. અને વી વિલ કેચ અપ વિથ ઇટ વેરી સૂન. થેન્ક યુ, થેન્ક યુ. તો આ બેઠક અહીંયા પૂર્ણ કરવાઈએ છીએ. અને કોઈને સવાલ હોય તો મને આપી દો, હું જવાબ પછી આપું. હું ભગત સાહેબનો બહુ હૃદયથી આભાર માનું છું કે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને એમને એમનો કાવ્યપાઠ કર્યો. અને આવનારી આવનારા સમય પ્રત્યે એક આશાવાદ આપણી અંદર જગ્યો, એ માટે એમનો ખૂબ આભાર માનું છું. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.